પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ધન્યવાદ ખાલી ભારતની ભવ્યતાની આજે વાતો નથી કરવી મને ભારતની સ્ટ્રેન્થ પણ ખબર છે અને ભારતની વિકનેસ પણ ખબર છે ભારતની ભવ્યતાની વાતો સાંભળી અતર લાગે છે કે સ્વામી ઇતિહાસ બરાબર છે પણ વર્તમાન કેમ ધૂંધળું છે અને ભવિષ્ય તો એકદમ ચિંતાજનક છે કે ભારતનું શું થશે આવી આપણને ચિંતા રહે છે જીભથી બોલીએ છીએ જીવથી નથી બોલી શકતા જે અપાર ભ્રષ્ટાચાર હોય ત્યાં સારે જણાંસે અચ્છા હિન્દુસ્તા રીતે કહી શકાય જ્યાં મુતરડીમાં જઈએ નાક બંધ કરીને પેશાબ કરવો પડે સર્વત્ર ગંદકી હોય ત્યાં સારે જણાંસે અચ્છા હિન્દુસ્તા રીતે કહી શકાય જ્યાં બળાત્કારો હત્યાઓ આત્મહત્યાઓ સતત થતી હોય એ ભારતને સર્વશ્રેષ્ઠ રીતે કહી શકાય જ્યાં સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યા પછી પણ જ્ઞાતિઓમાં ભેદ એટલા વધી ગયા હોય એવા ભારતને એક ભારત રીતે કહી શકાય જ્યાં ભણતરની કદર ન થતી હોય અને ભણતર માટે આઈએલટીએસ કે ઝીઆરી કે ટ્રોફી લાપી આપીને આપણું યુવાધન બહાર જતું હોય એવા સમયે ભારતને શ્રેષ્ઠ ભારત રીતે કહી શકાય જ્યાં ટ્રાફિકની વ્યવસ્થાની શૂઝ ન હોય પ્રદેશની અંદર ટ્રાફિકની જે સેન્સ એ આપણામાં થોડીક ઓછી છે આપણા ત્યાં જોજો રેલવેનું ક્રોસિંગ આવે એટલે આપણી સાઈડમાં જે રહેવાનું હોય તો રહેવાનું જ હોય ડાબી બાજુ જમણી બાજુનો જે પોર્શન સામેવાળા માટે ખાલી રાખવાનો હોય ને એ પણ આ બાજુવાળાએ ભરી દીધો હોય અને સામેવાળા એ આપણા ભાઈઓ જ હોય એ લોકોએ આપણે જ્યાંથી જવાનું હોય એ લોકોએ ભરી દીધો હોય કોઈ ધોળિયું આ દ્રશ્ય જોવે ને કોઈ વિદેશી આ દ્રશ્ય જોવે તેને હાર્ટ એટેક આવી જાય અને મૂંઝાઈ જાય કે જ્યારે ફાટક ખુલશે ત્યારે આ લોકો જશે ક્યાં કારણ કે આ બાજુ પાંડવો આ બાજુ કૌરો બંને ગુરાટા કરતા હોય અને ફાટક ફાટક ઊંચું ઊંચું થશે પછી આ લોકો જશે પણ થાય ને પાંચ મિનિટમાં ખાલી થઈ જાય એનું નામ પાછું ઇન્ડિયા ભારત વાળા છે ને ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે અમે લોકો પેરિસ થી આ બાજુ સોરી જર્મનીથી આમ આવતા હતા લંડનમાં એમાં યુરો ટનલ છે પિસ્તાલીસ કિલોમીટર દરિયા નીચે ટનલ છે એટલે એમાં અમે બેઠા હતા સંતો હતા અને થોડા ત્યાંના અરવિંદભાઈ વગેરે લંડનના કાર્ય કરતા હતા એમાં ટ્રેનમાં અમારો ઉપડવાનો સમય લખ્યો હતો ઇલેવન ઝીરો સેવન એ એમ ઇલેવન ઝીરો સેવન એ એમ એટલે હું આમ જોતો હતો એટલે પેલા ભાઈ મને કેમ ઘડીએ ઘડીએ જોજો કરો ટિકિટ આવે બધું અગિયાર સાત લખાય અગિયાર પાંચ કે અગિયાર પંદર કે સાડા અગિયાર કે અગિયાર લખાય અગિયાર એ ઉપડતી હશે એમ કઈ ટ્રેનો તો મને કે તમે શું જોવો છો બધું જોવું છું ઉપડે છે કે નહીં નહીં તો પછી ઇન્ડિયામાં જઈને કહીશ કે આપણા જેવું જ છે કશું ઉપડતું નથી અને એક્ઝેટ અગિયાર છ થઈ ત્યાં ટ્રેન થોડીક વાઇબ્રેટિંગ મોડ પર આવી ગઈ અગિયાર ઉપડી ગઈ પિકઅપ પકડી લીધું અને એ સમયે મને પ્રતીતિ થઈ કે જેમાં આવી ટાઈમની ડિસિપ્લિન હોય ને એ જ અંગ્રેજોનો ઇંગ્લેન્ડ દેશ વિશ્વના એકસો ને સડસઠ દેશો પર રાજ્ય કરી શકે એકસો ને સડસઠ દેશો પર અંગ્રેજોએ શાસન કર્યું છે ખોબા જેવાડા ઇંગ્લેડે પેલા સાહેબ ભાઈએ મને પૂછ્યું બનકે તમારે અગિયાર સેવન જેવું હોય અને લખ્યું હોય તો ઉપડે મેં કીધું ઉપડે ને એ એમ પીએમ થઈ જાય પછી દરિયા નીચેથી પસાર થતી હતી એટલે હું જોતો હતો મને કે શું ચેક કરો છો બધું પાણી બાણી જમે છે કે નહીં ટ્રેન દરિયા નીચે જાય તો પાણી બાણી આવે છે કે નહીં બિલકુલ પાણી ન દેખાયું મને કે તમારે ત્યાં રાજકોટમાં આ પ્રકારનું છે ટનલ મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરથી બહાર નીકળતા જ ટનલ છે કાલાવાડ રોડ પર મન કે એમાં પાણી બાણી આવે ચોમાસામાં સ્વિમિંગ પુલ થઈ જાય અને આપણા લોકો છે ને એવા અંડર બ્રિજમાં પાણી ભરાયું એમાં કા કોઈ પણ આફતને પણ અવસરમાં બદલી રાખવી એ આપણી ધાર્મિકતા સારી છે ખોટી નથી પણ એટલેથી આપણે અટકવું નથી આપણે ભારતને વધારે સારો બનાવો છે ખાલી ટીકા નથી કરવી ઇટ્સ બેટર ટુ લાઇટ એ કેન્ડલ ધેન કર્સ ધ ડાર્કનેસ અંધારાની ટીકા કરવા કરતાં એક મીણબત્તી પ્રગટાવીને એ વધારે સારી છે આપણે મીણબત્તી પ્રગટાવી છે કાર્ય કરવું છે ઇન્દ્રા નુઈનું નામ કદાચ કોઈ એ સાંભળ્યું હશે પેપ્સી કોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ સવા બે લાખ કર્મચારીનો સ્ટાફ પેપ્સિકોલા કંપનીમાં એની એ બાઈ અધિષ્ઠાતા બાઈ ચેરપર્સન બાઈ એના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે ઇન્દ્રાનુઈ ગણપતિની મૂર્તિની સ્થાપના કરે પત્રકારો એને પ્રશ્ન પૂછ્યો કે ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાથી એની આગળ દીવો કરવાથી તમને શું લાભ થાય છે ઇન્દ્રાનું એ સરસ જવાબ આપ્યો કે ગણપતિ આગળ દીવો કરવાથી ગણેશને રસ્તો દેખાય કે ગણેશના ચહેરા પર પ્રકાશ થાય એટલે દીવો નથી કરતી પણ મારા જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે ગણપતિનો પ્રકાશ મને રસ્તો બતાવે છે એટલે હું દીવો કરું છું સવા બે લાખ કર્મચારી જેના હાથ નીચે કામ કરતા એ બાઈ ગણપતિ આગળ દીવા કરી શકે એ ગણપતિની આરાધના કરી શકે એની સેવા પૂજા કરી શકે આજે આપણને પણ આ ગણેશજી રસ્તો બતાવવાના છે આજે આપણા વિઘ્ન વિનાયક બનવાના છે ભારત વર્ષને વધારે સારો બનાવી શકાય એના માટે હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થાય ભારતની આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે નેતાઓ કે નેતાઓ શિક્ષકો કે પ્રોફેસરો ડોક્ટરો કે વકીલો સંતો કે મહંતો કથાકારો કે ધર્માચારીઓ કોણ જવાબદાર છે